ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ચાલુ કરશું. કાલના લાસ્ટ ટોપિક જે બાકી હતો ત્યાંથી જ ચાલુ કરશું. તો કાલે આપણે જોતા હતા ડિસ્કનેક્શન ઓફ સિમ્પલ મોલેક્યુલ, સોરી, અથવા ડિસ્કનેક્શન ઓફ સિમ્પલ આલ્કોહોલ. એમાં આપણે વેરિયસ એક્ઝામ્પલ જોયા હતા. આજે એમાંનું જ આપણે જોવાનું છે કે જેમાં આપણે જોતા હતા કે R1 અને R2 સેમ હોય, R1 અને R2 સેમ હોય, જ્યાં R3 ડિફરન્ટ હોય. R3 ડિફરન્ટ હોય એના પણ આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે આવું એક એક્ઝામ્પલ જોશું જેમાં R1 અને R2ની જગ્યાએ હું મિથાઇલ લઉં છું અને R3ની જગ્યાએ હું હાઇડ્રોજન લઉં છું. તો હવે આપણે પહેલાં કરશું એનું એનાલિસિસ. ઓકે, જોઈએ આપણે એનું એનાલિસિસ. તો આને ડિસ્કનેક્શન કરતી વખતે ફર્ધર આપણી પાસે બે પોસિબિલિટી છે. એક તો H-વાળો બોન્ડ બ્રેક કરવો અને એક તો મિથાઇલવાળો બોન્ડ બ્રેક કરવો. આપણને આ બંને પોસિબિલિટી ખબર છે. સપોઝ હું A-વાળો બોન્ડ બ્રેક કરીશ તો શું થશે? બોન્ડના ઇલેક્ટ્રોન O અને H બોન્ડ બ્રેક થશે અને બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને H- આયન છે એ છૂટો પડશે, H-. તો આપણને શું મળશે? કાર્બન હારે બંને મિથાઇલ એઝ ઇટ ઇઝ અને અહીંયા આગળ C-બોન્ડ O. આપણે અહીંયા શું મળ્યો? સિન્થોન શું મળ્યો? CH-. તો એના માટે એનો રિએજન્ટ શું હોઈ શકે? તો તમને ખબર છે H- ક્યાં આગળ આવે? કાં તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા સોડિયમ બોરો હાઇડ્રાઇડ. આ શું થાય? એના રિએજન્ટ થાય. શું થાય? રિએજન્ટ. આ આપણો સિન્થોન. ઓકે, સેમ વે આપણે બીજી પોસિબિલિટી જોઈએ કે જેમાં બી બોન્ડ બ્રેક કરતા હોય. બી બોન્ડ બ્રેક કરીએ તો પણ શું થાય? આપણને આ મિથાઇલ એઝ ઇટ ઇઝ, એચ એઝ ઇટ ઇઝ, અહીંયા શું મળશે? ડબલ બોન્ડથી ઓ અને અહીંયા Me-. આના માટેનો આપણને સિન્થોન શું? આ સિન્થોન માટેનો આપણને રિએજન્ટ શું મળશે? તો કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ MeMgBr, કે જ્યાં આગળ આ માઇનસ હોય, CH3- હોય. સોરી, હું અહીંયા લખું નીચે Me, જે આપણો સિન્થોન છે, સિન્થોન, એના માટે એનો રિએજન્ટ MeMgBr, એટલે કે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. આ બે પોસિબલ વેથી આપણે ડિસ્કનેક્શન કરી જોયું. હવે આપણે જોવાની છે એની સિન્થેસિસ. આપણે આમાંથી આ A-વાળાની સિન્થેસિસ જોઈએ. B-વાળાની સિન્થેસિસ તમારે જાતે કરવાની છે. આગળ આપણે એની સિન્થેસિસ કરી ગયા છીએ. ઓકે, આના માટે આપણે રિએક્શન શું લખી શકાય? તો આપણને શું મળ્યું? એક તો આપણો છે એસિટોન, જેની રિએક્શન આપણે કોની હારે કરાવશું? H- આપણને આપતા હોય એવા રિએજન્ટ હારે, એટલે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અથવા તો સોડિયમ બોરો હાઇડ્રાઇડ. આ આપણું રિએક્શન થઈ. તો આપણે રિએક્શન કરાવીએ ડબલ બોન્ડ O, કે જેમાં આપણે એડ કરશું લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ એટલે શું? તો અહીંયા આગળ શું હશે? H છે એ માઇનસ ફોર્મમાં, એટલે કે નેગેટિવ ફોર્મમાં હશે. એટલે આને શું કહેવાય? હાઇડ્રાઇડ. હાઇડ્રાઇડ. આ H- શું કરશે? અહીંયા આગળ ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, એટલે ત્યાં આગળ પાર્શિયલ નેગેટિવ ચાર્જ હશે, કાર્બન ઉપર પાર્શિયલ પોઝિટિવ ચાર્જ હશે. તો આ હાઇડ્રાઇડ છે, આ કાર્બન ઉપર એટેક કરીને બોન્ડના ઇલેક્ટ્રોન છે ઓક્સિજન પર શિફ્ટ કરી દેશે. તો આપણને શું મળે છે? અહીંયા CH3M, અહીંયા CH3, આ ડબલ બોન્ડ ખુલીને ઓક્સિજન પર નેગેટિવ ચાર્જ, અને અહીંયા આગળ આપણો હાઇડ્રોજન અટેચ થઈ જાય. લાસ્ટ સ્ટેપમાં શું કરવાનું? એનું હાઇડ્રોલિસિસ. અને હાઇડ્રોલિસિસ કરવાથી આપણને ખબર છે શું મળી જાય? તો કે CH3 અને OH આપણને આપણો ટાર્ગેટ મોલેક્યુલ પાછો મળી જાય. જે બી પોસિબલ વે છે, જેમાં મિથાઇલ ગ્રુપ ડિપાર્ટ થાય છે અને જે આપણે ગ્રિગ્નાર્ડ સિન્થેસિસથી પ્રોડ્યુસ કરીએ છીએ, એ તમારે તમારી રીતે કરવાની છે. હવે આપણે એના પછીની પોસિબિલિટી જોઈએ કે જેમાં R1 અને R2 બંને હાઇડ્રોજન હોય. એમાં પહેલા ગણનામાં શું હતું? ખાલી એક જ હાઇડ્રોજન હતો. આમાં R1 અને R2 બંને હાઇડ્રોજન હોય અને R3 છે એ કંઈક ડિફરન્ટ ગ્રુપ હોય. આવું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. તો એનું ડિસ્કનેક્શન કઈ રીતે કરવાનું? એક્ઝામ્પલ લઉં તો અહીંયા આગળ
હું આર થ્રી તરીકે કોઈ પણ આર જ લઉં છું અને આર વન અને આર ટુની જગ્યાએ હાઇડ્રોજન લઉં છું. આર લઉં છું હું સપોઝ મારું ટાર્ગેટ મોલેક્યુલ, આ છે ટાર્ગેટ મોલેક્યુલ. તો સૌથી પહેલાં આપણે શું કરશું એનું એનાલિસિસ, ઓકે એનાલિસિસ કરીએ. આર હાઇડ્રોજન, હાઇડ્રોજન ઓ અને એચ. ઓકે અહીંયાથી ફરીથી આપણી પાસે ટાર્ગેટ મોલેક્યુલમાં બે પોસિબિલિટી છે. બંને પોસિબિલિટી આપણે કરીએ. પહેલી પોસિબિલિટી, અહીંયાથી બોન્ડના ઇલેક્ટ્રોન આવશે અને શું ડિપાર્ટ કરશું આપણે, હાઇડ્રોજન. આ હાઇડ્રોજન રિમૂવ કરીએ ને આપણને શું મળે, કાર્બન, એની સાથે અટેચ એક આર અને બે હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન જાય એટલે એક હાઇડ્રોજન વધે, ડબલ બોન્ડ ઓ. આ જે સિન્થોન છે એના માટે આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એટલે કે રિએજન્ટ શું વાપરશું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ એક પોસિબલ વે છે જેમાં આપણે હાઇડ્રોજનને રિમૂવ કર્યો. હવે આપણે બીજો પોસિબલ વે જોઈએ કે જેમાં આરને રિમૂવ કરીએ. તો જોઈએ આર, સોરી હજી ફર્ધર આનું ડિસ્કનેક્શન પોસિબલ છે. ફર્ધર આ શું મળ્યું આપણને, આલ્ડિહાઇડ મળ્યું. આલ્ડિહાઇડનું ફર્ધર ડિસ્કનેક્શન પોસિબલ છે. ફર્ધર આનું ડિસ્કનેક્શન કરીએ તો આપણને શું મળે, જો હું અહીંયાથી એચ માઇનસ રિમૂવ કરી દઉં, એચ માઇનસ, તો આપણને શું મળે, આર સી ડબલ બોન્ડ ઓ અને કાર્બન પર આવે પોઝિટિવ ચાર્જ. અહીંયાથી એચ માઇનસ. આ સિન્થોન છે, સિન્થોનનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણને ખબર છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ, જે આપણે આગળમાં જોયું એ જ. આ આપણને મળ્યો એસાઇલ કેટાયન. શું કહેવાય આને, એસાઇલ કેટાયન. આ એસાઇલ કેટાયન સિન્થોન છે, આનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ એ આપણને ખબર છે, આપણે આગળની રિએક્શનમાં જોઈ ગયા હતા. આવો સિન્થોન પ્રોડ્યુસ થાય તો એનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ આપણે શું કર્યો હતો, એસ્ટર કર્યો હતો. શું કર્યો હતો, એસ્ટર. હવે ફર્ધર આનું ડિસ્કનેક્શન પોસિબલ છે નહીં. આનું રિએક્શન પહેલાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હારે કરાવશું જેમાં ગુડ લિવિંગ ગ્રુપ છે રિમૂવ થઈ જાય અને ત્યાર પછી ફરીથી લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હારે કરાવવાથી આનું રિડક્શન થાય. આપણે એનું જોઈએ પ્રોસેસ, એટલે કે આની સિન્થેસિસ કરીએ ત્યારે એમાં જોઈએ આ રિએક્શન કઈ રીતે થાય છે. ઓકે જોઈએ સિન્થેસિસ. તો સિન્થેસિસ કઈ રીતે કરી શકાય, એક આપણે લેવાનો છે એસ્ટર, એની બે મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે રિએક્શન કરાવશું. બે મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે રિએક્શન કરવાથી આપણને શું મળશે, આપણો ટાર્ગેટ મોલેક્યુલ. જોઈએ કઈ રીતે, પહેલાં લઈએ એક એસ્ટર જેની રિએક્શન પહેલાં કરાવશું એક મોલ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. તો શું મળશે, અહીંયા આગળ પાર્શિયલી નેગેટિવ ચાર્જ, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ, અહીંયામાંથી એચ માઇનસ હાઇડ્રાઇડ આયન છે એ કાર્બન ઉપર એટેક કરશે બોન્ડના ઇલેક્ટ્રોન ખુલીને ઓક્સિજન પર. તો આર અહીંયા ઓ આર, અહીંયા ઓ માઇનસ બોન્ડના ઇલેક્ટ્રોન લઈ લે, ઓક્સિજન નેગેટિવ બને ને અહીંયા આગળ હાઇડ્રોજન. હવે આપણી પાસે અહીંયા શું છે, ગુડ લિવિંગ ગ્રુપ છે. મેં કીધું તો આને શું કહેવાય, ગુડ લિવિંગ ગ્રુપ, જે બોન્ડના ઇલેક્ટ્રોન લઈને ઇઝીલી રિમૂવ થઈ શકે. તો આ શું કરશે, ઓક્સિજન એના ઇલેક્ટ્રોન ફરીથી બોન્ડ બનાવવા માટે આપશે અને ઓ આર ગુડ લિવિંગ ગ્રુપ તરીકે ત્યાંથી રિમૂવ થઈ જશે. એટલે ઓ આર રિમૂવ થઈ જશે અને આપણને શું મળશે, ફરીથી કિટોન અથવા તો એને કહી શકાય આલ્ડિહાઇડ. આલ્ડિહાઇડની ફરીથી રિએક્શન કોની સાથે કરાવશું, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. અહીંયા આપણે જોયું બે મોલ એચ માઇનસ પ્રોડ્યુસ થતા હતા, બે મોલ સિન્થોન પ્રોડ્યુસ થતા હતા, એના માટે બે મોલ રિએજન્ટની આપણે જરૂર પડે. એક મોલ આપણે અહીંયા આગળ યુઝ કર્યો, બીજો મોલ આપણે અહીંયા આગળ યુઝ કરશું. ફરીથી આમાંથી શું હશે, એચ માઇનસ, એચ માઇનસ કાર્બોનાઇલ પર એટેક કરશે અને આપણને શું આપશે, આર એચ, અહીંયા આગળ ફરીથી એચ અને ઓક્સિજન નેગેટિવ. અહીંયા આપણી પાસે કંઈ ગુડ લિવિંગ ગ્રુપ છે નહીં, એચ પણ ગુડ લિવિંગ ગ્રુપ નથી અને આર પણ ગુડ લિવિંગ ગ્રુપ છે નહીં. તો હવે આપણું લાસ્ટ સ્ટેપ શું વધે, હાઇડ્રોલિસિસ. અને આનું હાઇડ્રોલિસિસ કરવાથી આપણને શું મળશે, બંને સાઈડ હાઇડ્રોજન અને ઓ એચ. આ થઈ ગયો આપણો ટાર્ગેટ મોલેક્યુલ, કે જેમાં આર વન આર ટુ બંને હાઇડ્રોજન હતા અને આર થ્રી કોઈ પણ ડિફરન્ટ આલ્કાઇલ ગ્રુપ. હવે જેટલા પોસિબલ વે હતા બધા આપણે જોઈ લીધા. આલ્કોહોલ શું જોતા હતા, આપણો ટોપિક શું હતો, તો કે એવું ફંક્શનલ ગ્રુપ, કોઈ પણ એક ફંક્શનલ ગ્રુપ, વન ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ હોય એવા મોલેક્યુલનું ડિસ્કનેક્શન જોતા હતા. એમાં આપણે આલ્કોહોલના પોસિબલ બધા વે જોઈ લીધા. પેલો કયો જોયો હતો, તો કે આર વન આર ટુ અને આર થ્રી કોઈ ભી સેમ ના હોય, બધા આલ્કાઇલ ગ્રુપ હોય, બધા આલ્કાઇલ ગ્રુપ હોય એવું આપણે જોયું. પછી આર વન અને આર ટુ બંને
सेम होय अने आर थ्री डिफरंट होय एनी अंदर आपणे पॉसिबल पांच वस्तु जोई गया। आ बधुं एक वार रिवाइज करी लेजो। हवे आना पछी हूँ तमने थोड़ाक एक्जाम्पल आपूँ छूँ, एक्जाम्पल तमारे जाते सोल्व करवाना छे। जो एमांथी कंई ना थाय, तमारुं डिस्कनेक्शन तमाराथी ना थाय अथवा तो एनी सिंथेसिस तमाराथी ना थाय तो तमारे मने पूछवानी छे। हवे हूँ तमने आपूँ छूँ थोड़ाक टार्गेट मॉलिक्यूल जे तमारे सोल्व करवाना छे। लखो होमवर्क माटे टार्गेट मॉलिक्यूल। આનું તમારે ડિસ્કનેક્શન પણ કરવાનું છે અને ફર્ધર પછી એની સિન્થેસિસ પણ કરવાની છે। ઓકે, તમારા હોમવર્કવાળા થઈ જાય ત્યાર પછી તમારે બીજી વસ્તુ જોવાની છે। એમાં તમને છેલ્લો સમ જે હું તમને આપ્યો છે એમાં તમારે એક નવી વસ્તુ કરવી પડશે। એ નવી વસ્તુ માટે હું તમને શીખવાડું જે આપણે ડેફિનેશનમાં જોઈ ગયા હતા। એફ જી આઈ કરવાનું છે, આપણે શું કરવાનું છે? એફ જી આઈ એટલે શું? ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન। આપણે જોઈ ગયા હતા કે કોઈ એક ફંક્શનલ ગ્રુપની જગ્યાએ બીજો ફંક્શનલ ગ્રુપ લખવામાં આવે એને કહેશું આપણે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન। તો અહીંયા આગળ આપણે એક ટેબલ જોવાનું છે કે જેમાં આલ્કોહોલની જગ્યાએ તમે બીજા ક્યાં ક્યાં ફંક્શનલ ગ્રુપ લખી શકો। ક્યારેક તમારે જરૂર પડે ટાર્ગેટ મોલેક્યુલની અંદર ફંક્શનલ ગ્રુપ ચેન્જ કરવાની। અત્યાર સુધીમાં આપણે એવા જ જોયા હતા કે જેમાં આલ્કોહોલનું ફંક્શનલ ગ્રુપ ચેન્જ કરવાની જરૂર પડી નહીં। તો હવે આપણે કદાચ જરૂર પડે તો એના માટે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કઈ રીતે કરવામાં આવે છે એના માટે આ જોવાનું છે। જો આલ્કોહોલ ફંક્શનલી કેન બી કન્વર્ટેડ ઇન્ટુ અધર ફંક્શનાલિટી, અને અધર રીતે ચેન્જ કઈ રીતે કરી શકાય? તો ફર્સ્ટ વન એમાં આવે છે કે ઓક્સિડાઇઝિંગ રિએજન્ટ। આલ્કોહોલ હોય એને ઓક્સિડાઇઝિંગ રિએજન્ટથી કઈ રીતે ચેન્જ કરી શકાય? તો આપણને ખબર છે આલ્કોહોલનું ઓક્સિડેશન કરવાથી શું પ્રોડ્યુસ થાય? આલ્ડિહાઇડ, કિટોન અથવા એસિડ। હવે કયા કયા ટાઈપના આપણે રિએજન્ટ યુઝ કરીએ તો આમાંથી શું પ્રોડ્યુસ થાય આપણે જોવાનું છે। આ અલગ અલગ એના પાંચ રિએજન્ટ છે, આ બધા કેવા છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, જે આલ્કોહોલનું આલ્ડિહાઇડ, કિટોન અથવા એસિડની અંદર કન્વર્ઝન કરે છે। પહેલું છે Na2Cr2O7 ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડ। જો આ રિએજન્ટ તમે યુઝ કરશો તો શું થાય? તો કે એનું કાં તો કિટોનમાં કન્વર્ઝન થશે અથવા તો એસિડમાં કન્વર્ઝન થાય છે, ડિપેન્ડિંગ અપોન આપણો આલ્કોહોલ કેવો છે। જો પ્રાઇમરી આલ્કોહોલ હશે તો એસિડની અંદર કન્વર્ઝન થશે, જો સેકન્ડરી આલ્કોહોલ હશે તો કિટોનની અંદર કન્વર્ટ થશે। સેકન્ડ Cr3H2SO4 ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિટોન, આનું નામ તમને ખબર છે, આપણે આગળના સેમેસ્ટરમાં ભણી ગયા છીએ, જોન્સ રિએજન્ટ કેવો છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે શું કરશે? તો જે આપણો આલ્કોહોલ છે એને તો કાં તો ખાલી આલ્ડિહાઇડ અથવા તો કિટોનની અંદર કન્વર્ઝન કરશે, એસિડની અંદર કન્વર્ઝન કરશે નહીં। એના પછી જોઈએ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ પિરિડિન, આપણને ખબર છે કેવો છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, અને કયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે? આ સેરેટ રિએજન્ટ છે। કયો છે? સેરેટ રિએજન્ટ, એ પણ કેવો છે? વીક છે, એટલે એ તો કાં તો આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરશે અથવા તો કિટોનમાં। જો પ્રાઇમરી આલ્કોહોલ યુઝ કરશું તો આલ્ડિહાઇડમાં, અને સેકન્ડરી આલ્કોહોલ યુઝ કરશું તો કિટોનમાં। એના પછી થર્ડ જોઈએ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ પિરિડિન એન્ડ HCl, આ કયો રિએજન્ટ છે? PCC, પિરિડિનિયમ ક્લોરો ક્રોમેટ, આ પણ કેવો છે? વીક છે, આપણને ખબર છે, એટલે કાં તો આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરશે અથવા તો કિટોનમાં કન્વર્ઝન કરશે। એના પછી છે મોફેટ ઓક્સિડેશન, મોફેટમાં શું કરશે? તો એ પણ મોફેટના રિએજન્ટ કયા કયા છે? તો કે ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ DCC. DCC શું કામ કરે? વોટર રિમૂવર છે, શું છે? વોટર રિમૂવર, ડાયમિથાઇલ સલ્ફોક્સાઇડ ઇન ધ પ્રેઝન્સ ઓફ DCC, એને કહેશું મોફેટ ઓક્સિડેશન, આ પણ કેવો છે? વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એટલે એ તો કાં તો આલ્ડિહાઇડમાં કન્વર્ઝન કરશે અથવા તો કિટોનમાં કન્વર્ઝન કરશે, એટલે ડિપેન્ડિંગ અપોન અવર ઓક્સિડાઇઝિંગ એજન્ટ એ આલ્ડિહાઇડ, કિટોન અથવા એસિડમાં આલ્કોહોલનું કન્વર્ઝન કરે છે। એટલે આપણે આલ્કોહોલની જગ્યામાંથી કયું ફંક્શનલ ગ્રુપ લખવું એ આ રિએજન્ટ ઉપર ડિપેન્ડ કરે છે। એના પછી છે આલ્કોહોલનું આપણે એસ્ટરિફિકેશન કરી શકીએ,
આલ્કોહોલનું એસ્ટરિફિકેશન કરવાથી આપણને શું મળે? એસ્ટર મળે. અને આલ્કોહોલનું એસ્ટરિફિકેશન કઈ રીતે થાય તો આપણને ખબર છે કે આલ્કોહોલનું રિએક્શન કોઈ પણ એસિડ હેલાઇડ અથવા તો એસિડ સાથે કરીએ. આલ્કોહોલનું રિએક્શન, સોરી, અહીં નીચે આપેલું છે. આલ્કોહોલનું રિએક્શન કાં તો એસિડ હેલાઇડ અથવા તો એસિડ આરે કરવાથી આપણને એસ્ટર ફંક્શનલ ગ્રુપ આપે છે. એટલે જ્યારે આપણે આલ્કોહોલની જગ્યાએ એસિડ લખવું, એસ્ટર લખવું હોય ત્યારે કાં તો એની રિએક્શન આલ્કાઇલ હેલાઇડ સાથે કરવાની, સોરી, એસિડ હેલાઇડ સાથે કરવાની અથવા તો એસિડ સાથે કરવાની. એના પછી કરીએ ટોસાઇલેશન. ટોસાઇલેશન કઈ રીતે થાય? આલ્કોહોલનું ટોસાઇલેશન કરવાનું છે તો કે ટોસાઇલ ગ્રુપ હારે ઇન ધ પ્રેઝન્સ ઓફ પિરિડીન એનું રિએક્શન કરીએ તો ટોસાઇલ ગ્રુપ જનરેટ થાય. અહીંયાથી એચ અને સીએલ રિમૂવ થઈને ઓટીએસ આપે છે. એના પછી એનું કરવાનું છે મિથાઇલેશન. મિથાઇલેશન કઈ રીતે થાય? તો કે એમએસ મિથાઇલેશન ઇન ધ પ્રેઝન્સ ઓફ કોઈ પણ બેઝ, એમાં પણ આપણે કરીએ તો પણ આપણને મળી જાય. ઓકે, એના પછી આપણે કરવાનું છે એના બ્રોમાઇડ્સ અથવા તો ક્લોરાઇડ્સ બનાવવાના હોય. આલ્કોહોલના બ્રોમાઇડ્સ અથવા તો ક્લોરાઇડ્સ, એટલે આપણે એવું કહી શકીએ કે આલ્કોહોલ જે ફંક્શનલ ગ્રુપ છે એમાંથી ઓ એચ રિમૂવ કરીને એની જગ્યાએ કાં તો આપણે બ્રોમિન અથવા તો ક્લોરિન કોઈ પણ હેલાઇડ ગ્રુપ એન્ટર કરવું હોય ત્યારે આપણે એનું રિએક્શન કોની સાથે કરાવશું? પીબીઆર થ્રી અથવા તો પીસીએલ ફાઇવ સાથે રિએક્શન કરવાથી અહીંયાથી એનું ઓ એચ ગ્રુપ છે એલિમિનેટ થઈને એની જગ્યાએ હેલાઇડ ગ્રુપ આવી જાય. એલિમિનેશન રિએક્શન થાય. કેવું રિએક્શન થાય? આની અંદર એલિમિનેશન રિએક્શન થાય. પછી આલ્કોહોલનું રિએક્શન આપણે આલ્કાઇલ હેલાઇડ સાથે કરાવી તો કયું ફંક્શનલ ગ્રુપ જનરેટ થાય? ઇથર ફંક્શનલ ગ્રુપ જનરેટ થાય. અને રિએક્શનને શું કહેવાય? ઇથરિફિકેશન કહેવાય. એના પછી એનું રિએક્શન તમે સેમ વે તમારે જો થાયોલ જનરેટ કરવું હોય તો આલ્કોહોલની રિએક્શન પહેલાં પીબીઆર થ્રી સાથે કરાવશું જેનાથી આલ્કાઇલ હેલાઇડ જનરેટ થશે અને એ આલ્કાઇલ હેલાઇડનું રિએક્શન ફર્ધર કરાવવાથી આપણને થાયોલ જનરેટ થાય છે. આટલું જોઈ ગયા. હવે એના પછી જોઈએ કે એમાંથી ઓલિફિન કઈ રીતે બને. જો કોઈ પણ આલ્કોહોલ છે એની અંદર કોન્સન્ટ્રેટેડ એચસીએલ નાખીએ અથવા તો કોન્સન્ટ્રેટેડ H2SO4 કોઈ પણ એસિડિક મીડિયામાં અહીંયાથી વોટર રિમૂવ થઈ જાય, એટલે કે ઓએચ અને એની આલ્ફા પોઝિશનમાંથી હાઇડ્રોજન રિમૂવ કરીને અહીંયા આગળ ડબલ બોન્ડ જનરેટ કરી દે જેથી ઓલિફિન અથવા તો એને ડબલ બોન્ડ કહેવાય, અનસેચ્યુરેશન કહેવાય, એ આપણે જનરેટ કરી શકીએ. તો આ આપણે જોયું કે આલ્કોહોલની જગ્યાએ જો આપણે અનધર ફંક્શનલ ગ્રુપ આપણે લખવા હોય તો એના ઉપર કઈ કઈ ટાઈપની આપણે પ્રોસેસ કરવી પડે, તો આ બધું તમારે એક યાદ રાખવું પડે. તો આ એક વ્યવસ્થિત રીતે જોઈ લેજો. ઓકે, હવે થોડાક આપણે એક્ઝામ્પલ જોઈએ આના રિલેટેડ. ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝનના રિલેટેડ થોડાક એક્ઝામ્પલ જોઈએ. ફર્સ્ટ એક્ઝામ્પલ, OAC. હવે તમને ખબર છે અહીંયા આગળ આલ્કોહોલ છે નહીં, પણ આપણે ડિસ્કનેક્શન જોયા, એ તો બધા કેવા જોયા? આલ્કોહોલને રિલેટેડ જોયા. તો એના માટે જ મેં તમને આગળ કરાયું ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન. તો આના માટે અહીં શું કરશું? આપણે ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન કરશું. તો એના માટે આપણને ખબર હોવી જોઈએ ને કે આ કયું ફંક્શનલ ગ્રુપ છે. તો આ કયું ફંક્શનલ ગ્રુપ છે જો એને વ્યવસ્થિત લખું તો તમને ખ્યાલ આવશે કે આ કયું ફંક્શનલ ગ્રુપ છે. આ ઓ અને એસીને શું લખાય? COCH3. એસી ઇઝ ઇક્વલ ટુ એસિટાઇલ ફંક્શનલ ગ્રુપ. તો આ મેં લખ્યું OAC અને અહીંયા આગળ આવશે ફિનાઇલ. તો કયું ફંક્શનલ ગ્રુપ છે? તો કે એસ્ટર ફંક્શનલ ગ્રુપ છે. અને એસ્ટર ફંક્શનલ ગ્રુપને આલ્કોહોલમાં કન્વર્ઝન કરતાં મેં હમણાં થોડી વાર પહેલાં શીખવાડ્યું. આલ્કોહોલને આપણે એસ્ટર કરવું હોય તો કઈ રીતે રિએક્શન કરીએ? આલ્કોહોલનો એસ્ટર કરવા માટે કાં તો એની રિએક્શન એસિડ હેલાઇડ સાથે કરીએ અથવા તો એસિડ સાથે કરીએ. તો આલ્કોહોલ છે એને એસ્ટરમાં કન્વર્ટ કરી શકાય. તો અહીંયા આગળ આપણે ફર્સ્ટ શું કરશું? ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન. એટલે આ ફંક્શનલ ગ્રુપની જગ્યાએ આપણે શું મૂકશું? આલ્કોહોલ મૂકશું. આ મૂકું આલ્કોહોલ. આલ્કોહોલમાંથી એસ્ટર બનાવતા આપણને આવડે છે. હવે આલ્કોહોલ છે, હવે આની પોસિબિલિટી તો આપણને ખબર જ છે, આપણે જોઈ ગયા છીએ. આ R1 કહીએ, અહીંયા R2 કહીએ, એક R3 છે. એટલે કે R1 ઇઝ ઇક્વલ ટુ R2 કોઈ પણ એક ગ્રુપ છે, બંને સેમ છે, અને R3 હાઇડ્રોજન છે. આ પોસિબિલિટી આપણે હમણાં થોડી વાર પહેલાં જ જોઈ ગયા. તો આનો ટાર્ગેટ મોલેક્યુલ છે. અને ડિસ્કનેક્શન કરતી વખતે આપણે શું કરશું? એકવાર R1 રિમૂવ કરશું અને એકવાર R3 રિમૂવ કરશું. આ બંને તો સેમ જ છે તો એને બે વાર રિમૂવ કરી દેવાનું. જોઈએ પાથ A. ઓકે, પાથ A કરીએ એટલે શું કરશું? આ આપણે રિમૂવ કરીએ. રિમૂવ કરીએ તો શું મળશે આપણને? આ બોન્ડના ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ બોન્ડના ઇલેક્ટ્રોન લઈને
છૂટું પડશે. તો છૂટું શું પડે છે? પીએચ એની સાથે CH2, એની સાથે ફરીથી CH2 નેગેટિવ. આપણને મળે છે સિન્થોન. અને અહીંયા આપણને શું મળે છે? પીએચ ડબલ બોન્ડ ઓ અને એક છે હાઇડ્રોજન. ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે સેમ વે. કઈ રીતે આનું ડિસ્કનેક્શન થશે ફરીથી? તો અહીંયા આપણને ખબર છે કે આને આપણે રિમૂવ કરી શકીએ. અને રિમૂવ કરીને આપણને શું મળશે? અહીંયા એસાઇલ કાર્બોકેટાયન. અને આનું આપણને ખબર છે શું મૂકશું? એસ્ટર. આપણે જોઈ ગયા છીએ કે જ્યારે જ્યારે સી ડબલ બોન્ડ ઓ ઉપર કાર્બોકેટાયન જનરેટ થાય ત્યારે આપણે એનો સિન્થોન છે એની જગ્યાએ આપણે સિન્થેટિક ઇક્વેલન્ટ ઓલવેઝ શું લખીએ? એસ્ટર લખીએ. તો અહીંયા એસ્ટર મળી ગયો ને અહીંયાથી આ શું છૂટું પડશે? આ એકનો એક સિન્થોન આપણને બે મોલ મળ્યો. હવે આ સિન્થોન માટેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ શું હશે? એટલે કે આનો રિએજન્ટ શું હશે? સિન્થેટિક ઇક્વિવેલન્ટ અને રિએજન્ટ બંને એક જ વસ્તુ છે. એટલે ક્યારે હું સિન્થેટિક ઇક્વિવેલન્ટ બોલો છું તો રિએજન્ટ બોલું તો કન્ફ્યુઝન થવાનું નથી. આ સિન્થોન છે આપણને ખબર છે અહીંયા શું છે? CH2-, એટલે એમ કહી શકાય કે આલ્કાઇલ માઇનસ અથવા તો R-. અને R- માટે આપણને સિન્થેટિક ઇક્વેલન્ટ ખબર છે. શું લખીએ છીએ આપણે દર વખતે? ગ્રિગનાર્ડ રિએજન્ટ, યાદ છે? ગ્રિગનાર્ડ. તો આનું આપણે ગ્રિગનાર્ડ જોઈએ તો શું બનતું હશે? પીએચ CH2 બે વાર, CH2 CH2, અને શું હશે એની સાથે? MgBr. તો હવે આપણે આનું પણ ડિસ્કનેક્શન કરવું પડશે, ગ્રિગનાર્ડની પ્રિપરેશન પણ જોવી પડશે. ચાલો પહેલાં આ ગ્રિગનાર્ડની પ્રિપરેશન જોઈએ. ઓકે, શું હતો આપણો ગ્રિગનાર્ડ? પીએચ CH2 CH2 MgBr. મેં તમને કીધું હતું કે આ પ્રિપરેશન કરવા માટે શું કરવાનું? તો કે એનો હેલાઇડ લેવાનો. આ પીએચ, આ બીઆર, આ શું થાય? એનો હેલાઇડ, જેનું રિએક્શન આપણે કોની સાથે કરાવવાનું હોય? ઇન ધ પ્રેઝન્સ ઓફ એમજી અને ઇથર. તો આ ગ્રિગનાર્ડ રિએજન્ટ પ્રિપરેશન થઈ જાય. આનું ફરીથી ડિસ્કનેક્શન પોસિબલ છે? તો કે હા, ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે. હું આનું FGI કરી શકું. શું કરી શકું? આનું FGI. આનું FGI કરીને અહીંયા હું શું લખીશ? આલ્કોહોલ લખું. કારણ કે આગળ હમણાં થોડી વાર પહેલાં મેં તમને FGIમાં શીખવાડ્યું કે જ્યારે આલ્કોહોલ હોય એની જગ્યાએ મારે બ્રોમિન જોતો હોય તો હું એનું રિએક્શન કોની સાથે કરાવીશ? PBr સાથે કરાવી શકું. તો આ મળી ગયો. હવે ફર્ધર આનું આ મોલેક્યુલ, આલ્કોહોલવાળું મોલેક્યુલ, ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે? તો કે હા, ફરીથી આનું ડિસ્કનેક્શન પોસિબલ છે. કઈ રીતે ફરીથી આનું ડિસ્કનેક્શન કરશું? તો અહીંયા આગળ OH, આ કાર્બન પાસે હજી બે હાઇડ્રોજન હશે, આ બંને હાઇડ્રોજન. તો ફરીથી આપણી પાસે બે પોસિબિલિટી આવી ગઈ કે જેમાં R1 અને R2 બંને હાઇડ્રોજન છે અને R3 કોઈ પણ ડિફરન્ટ ગ્રુપ છે. આ પણ પોસિબિલિટી હમણાં થોડી વાર પહેલાં જ આપણે જોઈ ગયા હતા. તો આના માટે આપણે જોઈએ કે આને કઈ રીતે ડિસ્કનેક્ટ કરી શકાય. તો આની પોસિબિલિટી શું છે? તો કે અહીંયાથી આ બોન્ડ અહીંયા આવશે અને CH2 PH નેગેટિવ છૂટું પડશે, પ્લસ અહીંયા શું બનશે? આલ્ડિહાઇડ બનશે. પણ આમાં પ્રોબ્લેમ શું થાય? હવે આ આપણને મળ્યો સિન્થોન. આ શું મળ્યો? સિન્થોન. આ સિન્થોન માટેનો સિન્થેટિક ઇક્વિવેલન્ટ પીએચ CH2 MgBr, એટલે કે ગ્રિગનાર્ડ રિએજન્ટ જે આપણને ખબર છે એ ફરીથી કેમાંથી બનશે? પીએચ CH2 Br, બરાબર છે? આ મળ્યું, આ એની પોસિબલ સ્ટાર્ટિંગ મટીરિયલ છે. હવે આપણે આની રિએક્શન લખવાની છે. રિએક્શન શું મળી આપણને? પીએચ CH2 Br. એનું રિએક્શન કોની સાથે કરાવશું આપણે? આ મટીરિયલ છે એનું રિએક્શન કરાવવાનું પહેલાં એની કરાવવાની ગ્રિગનાર્ડ રિએજન્ટની સાથે. એટલે આનું ગ્રિગનાર્ડનું કરાવશું MG અને ઇથર સાથે, એટલે આપણને મળશે પીએચ CH2 MgBr, જેમાં CH2 નેગેટિવ હશે ને MgBr પોઝિટિવ હશે. આનો અટેક કરાવશે આ આલ્ડિહાઇડ ઉપર, ફોર્માલ્ડિહાઇડ ઉપર. આ ફોર્માલ્ડિહાઇડ આ એનું રિએક્શન થાય એટલે આપણને આ મટીરિયલ મળે. એની અંદર આપણે શું કરશું? એનું ફંક્શનલ ગ્રુપ ઇન્ટર કન્વર્ઝન કરશું, એટલે OHનું રિએક્શન આપણે PBr3 સાથે કરાવશું. એટલે જ્યાં OH છે એની જગ્યાએ OHનું એલિમિનેશન, સોરી સબસ્ટિટ્યુશન થઈને Br આવી જાય. ફરીથી એનું રિએક્શન કરાવવાનું MG ઇન ધ પ્રેઝન્સ ઓફ ઇથર, એટલે કે ગ્રિગનાર્ડ રિએક્શન કરાવશું, એટલે આપણને મળશે ગ્રિગનાર્ડનો મોલેક્યુલ. ફરીથી ગ્રિગનાર્ડનો આપણે રિટ્રો પ્રોસેસ કરતા જાય, એટલે છેલ્લે આપણને આપણો ટાર્ગેટ મોલેક્યુલ મળી જાય. જોઈએ હવે આપણે આની સિન્થેસિસ. ઓકે, હવે આપણે જોવાની છે સિન્થેસિસ.
સિન્થેસિસ જોઈએ તો પહેલા આવતો સૌથી પહેલાં સ્ટાર્ટ ક્યાંથી કરશું, જે આપણને છેલ્લે મોલેક્યુલ મળ્યો તો ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીને જે આપણો ટાર્ગેટ મોલેક્યુલ હતો ત્યાં સુધી આપણે પહોંચવાનું છે. તો આપણો ટાર્ગેટ મોલેક્યુલ આપણને ખ્યાલ છે, આપણે છેલ્લે સૌથી પહેલાં છેલ્લે કયો મોલેક્યુલ મળેલો, તો પીએચ CH2 અને BR આ સૌથી છેલ્લે આપણને મળેલું. હવે અહીંયાથી આપણે પ્રોસેસ કરતી જવાની છે. આને શું બનાવવાનો છે, નેગેટિવ બનાવવાનો છે. તો આને નેગેટિવ બનાવવા માટે શું કરશું, એની ગ્રિગનાર્ડની પ્રિપરેશન કરશું. તો ગ્રિગનાર્ડ માટે ઇથર અને મેગ્નેશિયમ સાથે રિએક્શન કરીને શું બને, PHCH2MgBr બને, કે જ્યાં આગળ આ નેગેટિવ બની જાય. પહેલાં આ પોઝિટિવ હોય, બ્રોમિન નેગેટિવ હોય, જેને આપણે નેગેટિવ અને મિથાઇલ બનાવ્યો. હવે ફરીથી આનું રિએક્શન કોની સાથે કરાવવાનું છે, PHCH2MgBr, જેનું રિએક્શન આપણે કરાવવાનું છે ફોર્માલ્ડિહાઇડ સાથે. અહીંયા છે H અને H, આનું રિએક્શન ફોર્માલ્ડિહાઇડ આરે કરાવશું, આપણને શું મળશે, આ છે આના ઉપર એટેક કરશે, આ બોન્ડનો ઇલેક્ટ્રોન ખુલીને અહીંયા શું કામ, આ કેવો હોય પાર્શિયલી પોઝિટિવ અને આ કેવો હોય પાર્શિયલી નેગેટિવ. તો આપણને શું મળે, PHCH2C, આ બંને એચ એની હારે એટલે CH2 અને ઓ નેગેટિવ જેની સાથે અટેચ હોય MgBr, જેનું આપણે શું કરશું, હાઇડ્રોલિસિસ. અને હાઇડ્રોલિસિસ કરવાથી આપણને શું મળે, અહીંયા આગળ એચ અને અહીંયા આગળ OH, આપણને ખબર છે PHCH2 અહીંયા આગળ હાઇડ્રોજન, હાઇડ્રોજન OH પ્લસ MgOH BR આપણને મળી ગયું. ઓકે, હવે આની રિએક્શન આપણે કોની સાથે કરાવવાની છે, તો કે આ મોલેક્યુલ આપણે ક્યાં પ્રોડ્યુસ થયો હતો, આ મોલેક્યુલ કઈ જગ્યાએ પ્રોડ્યુસ થયો હતો એ આપણે જોવું પડે. અને હું આવી રીતે લખી શકું, PHCH2 અને OH. અને પછી આનું શું કરવાનું છે, આપણે ફર્ધર આનો ગ્રિગનાર્ડ બનાવવાનો છે. ફર્ધર આનો ગ્રિગનાર્ડ એટલે આ CH2 નેગેટિવની આપણે જરૂર છે. તો શું કરશું, આનું પહેલાં ફંક્શનલ ગ્રુપ ઇન્ટરકન્વર્ઝન, એના માટે આનું રિએક્શન કરાવશું PBr3 સાથે. તો OHનું